ગણિત વર્કશીટ નંબર 3, નીચે આપેલા ચિત્રોની અંદર ગોળ કરો. હવે જો અહીંયા નીચે ચિત્ર આપેલા છે, આ ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, તો આપણે આની અંદર ગોળ કરવાના છે. જુઓ તો આ પહેલું ગોળ છે, તો એની અંદર આપણે બીજું ગોળ કરીશું. આવી જ રીતે તમારે આ બાકીના ચિત્રમાં અંદર ગોળ કરવાનું છે. નીચે આપેલા ચિત્રોની બહાર ગોળ કરો. તો જુઓ આ પહેલું ચિત્ર શેનું છે? ધજાનું. તો આપણે એની બહાર ગોળ કરીશું. આવી જ રીતે તમારે આ બાજુના ચિત્રોની બહાર ગોળ કરવાનું છે. નીચે આપેલા ચિત્રોમાં અંદર હોય તે ચિત્રની નીચે ખાનામાં રાઈટ કરો. જુઓ હવે આ પહેલું ચિત્ર શેનું છે? પિંજરું દોરેલું છે, એની અંદર પોપટ છે. બાજુમાં જ પણ જુઓ એના જેવું પિંજરું દેખાય છે, પણ પોપટ ક્યાં છે? પિંજરાની બહાર. એક પોપટ પિંજરાની અંદર છે ને બીજો બહાર. તો આપણે શેની નીચે રાઈટ કરીશું? જે ચિત્રની અંદર હોય તેમાં, એટલે કે આ પોપટ પિંજરાની અંદર છે, તો આપણે એની નીચે રાઈટ કરીશું. આવી રીતે તમારે આ બાકીના બધા જ ચિત્રમાં જે ચિત્રની અંદર હોય તેમાં તમારે રાઈટ કરવાનું છે. નીચે આપેલા ચિત્રોમાં બહાર હોય તે ચિત્રની નીચે ખાનામાં રાઈટ કરો. હવે જુઓ અહીંયા ઉપરના કરતાં ઉલટું છે. અહીંયા જુઓ આ એક કેચ છે, એમાં શું છે? બિલાડી, કેટ. બાજુમાં જ એના જેવું બીજું કેચ છે, પણ બિલાડી ક્યાં છે? બહાર છે. તો આપણે શેની નીચે રાઈટ કરીશું? બહાર હોય તેની નીચે. તો આવી જ રીતે તમારે આ બાકીના ચિત્રોની અંદર પણ જે ચિત્રની બહાર છે એની નીચે રાઈટ કરવાનું છે. હવે આગળ મોટી ચિત્ર વસ્તુ પર રાઈટ કરો, નાનું મોટું. તો જુઓ અહીંયા પહેલું ચિત્ર શેનું છે? હાથી, અને બીજું છે ઉંદરનું. તો તમે બધાએ હાથી ને ઉંદર બંને જોયા હશે. તો હાથી કેવો હોય છે? એ તો ખૂબ જ મોટો હોય છે, અને ઉંદર નાનો. તો આપણે શેમાં રાઈટ કરીશું? હાથીમાં. આવી જ રીતે બાજુમાં જુઓ કૂતરો છે, અને એની બાજુમાં શું છે? ઘોડો. તો કૂતરો નાનો છે ને ઘોડો મોટો છે. તો તમારે આ બાકીના બધા જ ચિત્રમાં જે ચિત્ર મોટું છે એની ઉપર તમારે રાઈટ કરવા